જટાનો વાંધો છે કે આ જટાનો વાંધો પરતન છે. જો તું બિલડી જટાનો વાંધો કેમ કરે છે કે આ તમારી વડની વડવાઈ જેવડી લાંબી લાંબી જટા અને હુંપડા જેવડી દાઢી આ જોઈ મારી તો છાતી ફાટી પડે છે. ઈ તને વાંધો પડ્યો ને ઘા મની મોટા મોટો વાંધો છે તો સાંભળ સાંભળ. લાંબી જટાવો દૂરે કરાવું કશું બિયોડિયા રાખું રે મુખ હરી બોલો ને રામજી એ મુખ હરી બોલો ને રામજી. જટાનો તને વાંધો હોય તો તું કેવા ઓળિયા રખાવું કે તો બાલ કપાવું તું કેવી જાતના બાલ કપાવી નાખું. મને કોઈ પણ જાતનો વાંધો દાઢી હમણાં જ ઉતરાવી નાખું. અને તું કૈલાસ માથે જો આવવાને તૈયાર હો તો તું કેવા માટે જે કે ઈ કેવા માટે કે તું જે કે તે કરવા માટે તૈયાર છું. અને જો તું કૈલાસ માથે આવતી હો ભોળાનાથ એટલા બધા મોહ પાસમાં ફસાણા શું કહે છે કે તું કૈલાસ માંથી આવતી હો તો હું ટકો કરવાને માટે તૈયાર છું. ટકો કરાવી નાખું ટકો. ભોળાનાથ તમારી વાત બધી સાચી પણ અમારે એક બીજો વાંધો છે. કે શું હજી વાંધો આટલું આટલું કરતા હજી તને શું વાંધો છે કે હજી એક વાંધો છે કે શું વાંધો છે ત્યારે બિરડી શું કહે છે. અમારે એવી રીત ભોળા સંભુ અમારે એવી જન રીત રે એમ નર નાચે ને નારી રીજે રે મુખ હરી બોલો ને રામજી એ મુખ હરી બોલો ને રામજી. અમારા ભીલમાં એવી રીત છે કે શું છે વાત કર કે અમારે જયારે એકબીજાને ઘર માંડવું હોય ત્યારે જે કન્યા હોય ને કન્યા એ બીજાનું ઘર માંડવા જાય ને ત્યારે પુરુષ હોય ને પુરુષ એ પુરુષ નાચ કરે નાચ અને નાચ કરે અને નાચ કરતા જો પસંદ આવે નાચ તો એનું ઘર માંડે નકર ન માંડે. તે નાચની વાત તું કરશ કે હા તું કેવો નાચ કરી દઉં તો. આજના આપણા આધુનિક યુવાનો એવા છે ને પ્રથમ હગ પણ કરવા જાય ને એટલે કેમ તને શું આવડે ક્યાં સુધી ભણી છો કે મેટ્રિક પાસ. બીજું કે તમે કયો મને બધું આવડે નાચ કરતા આવડે છે કે ના નાચ તે નહીં તો કેમ સર્જાવ આપણે તમારે મેળ નોખે. કારણ કે અટાણનો યુગ એવો છે પણ આગળના યુગ કેવા હતા ખબર છે. અસલના યુગ એવા હતા એને સંત વિરલા જાણતા અલખ ધણીને આરાધતા આરાધે વાલો મારો આવતા અલખ ધણીને તો આરાધતા આરાધે પ્રભુ મારો આવતા. અસરના યુગની અંદર મહાપુરુષો આર્તનાદથી ભગવાનને બોલાવતા તો ભગવાન એ જ વખતે એમને દર્શન આપતા હતા. પણ એ યુગની અંદર શું હતું. પાંચ વર્ષે
पुत्र जन्म का पच्चीस पारण बांधत सोरे वर्षे नू सगपण करता हजार वर्षे तो करनावता ए सोरे वर्षे नू सगपण करता हजार वर्षे तो करनावता पांच वर्षे पुत्र जन्मता पचीसे पारण बांधता सौ वर्षे एनु सगपण करता अने हजार वर्षे परणावता आपड़ामां वधारे में वधारे जीवा होय तो बगदाल ऋषि जेने बांतेर रामा अवतार जोया था एक दिवस भगवान त्यांथी निकला बगदालो ने पूछवा लाग्या गया कि तमे आटला वर्षो थया आए बैठा जो कई आश्रय नथी बांधो કે પ્રભુ આશરો ક્યાંથી બાંધો ભગવાને જન્મ અને મરણની ચાવી મને આપી નથી કેટલા બધા સરસ શબ્દો ઋષિ મહાત્માએ કીધા આ ઋષિ મહાત્મા હતા ને એનામાં કોઈ દિવસ ક્રમભ્રમ હતું નહીં કારણ કે આગળના નરનારી હતા તે નરનારી બેળા જમતા એક યાસને ઓઢતા ક્રમ ને ભ્રમ તો તે દી નોતા નજરો ના થળ લાગતા ઓ ક્રમ ને ભ્રમ તો તે દી નોતા નજરો ના થળ લાગતા આગળના મહાપુરુષો આર્તનાદથી જેમ ભગવાનને બોલાવતા હતા એમ નર અને નારી સાથે રહેતા સાથે જમતા સાથે શયન કરતા અને હૃદયમાં જરા પણ વિકાર વાસના જરા પણ નહોતી. આજના મનુષ્યમાં એટલી બધી વિકાર વાસના છે કે તો ભગવાન જ જાણે છે, એ સિવાય કોઈ જાણી શકતો નથી. આજ જે મનુષ્યનું જીવન છે વાસનામય બની ગયું છે અને એ વાસના દૂર થાય ને તો જ ઈશ્વર પ્રત્યે આપણને કાંઈક પણ ભાવના થાય, એ સિવાય મનુષ્યને ઈશ્વર પ્રત્યે ભાવના થતી નથી. આગળના યુગની અંદર મહાપુરુષોને ત્યાં પાંચ વર્ષે પુત્ર જન્મતા પચીસ પારણું બાંધતા સો વર્ષે સગપણ કરતા અને હજાર વર્ષે પરણાવતા, આટલી બધી તો જેની લાંબી આયુષ હતી. પણ આયુષ શાનાથી હતી, કેવી રીતે હતી? તે વખતમાં અનાજ નહોતું, અનાજ હતું શું? દૂધ પીને મહાપુરુષો જીવતા હતા. પણ એ ગાયો ભેંસો કેવડી હતી? ગાયો ભેંસો કેદી બહુ હતી ને હાથી ને હનુમાન હતી, અનાજ ના બી તે દી નોતા દૂધ પી નર જીવતા. એ અનાજ ના બી તો તે દી નોતા દૂધ પી નર જીવતા. ગાયો ભેંસો તેથી બોત હતી કે હાથી નનમાં નથી, અનાજનું બી તેથી નહોતું કે દૂધ પી નર જીવતા. મહાપુરુષો એની લાંબી આયુષ કેમ હતી? કે સદાને માટે સમાધિ લક્ષમાં રહેતા હતા. આમ એ યુગની અંદર હીરા માણેક તેથી બોત હતા ને નાળીએ
हनुमान होता ते चंद्र ने सूरज तेजी नोता हीराना ए प्रकाश होता ए चंद्र ने सूरज तेजी नोता हीराना ए प्रकाश होता જુગની અંદર ભૂત હતા નાળીએ હનુમાન હતા ચંદ્ર સૂર્ય તેજી નહોતા અને હીરાના પ્રકાશ હતા. આમ એ જુગની વાત આખી અનોખી છે. એ જુગની અંદર હીરાના પ્રકાશ હતા. આમ એવો જુગ જે હતો એ જુગની અંદર હીરાના પ્રકાશ હતા. અને દાદા મિત્રને કીધું છે એવા જુગ તો ચાલ્યા ગયા ને કળિયુગ ને પ્રમાણ થયા. એવા જુગ તો ચાલ્યા ગયા ને કળિયુગ ને પ્રમાણ થયા. બોલ્યા મેકરણ કાપડી તેદી ગુરુના પ્રતાપ હતા. એ બોલ્યા મેકરણ કાપડી તેદી ગુરુના પ્રતાપ હતા. જુગની જો આપણે વાત કરીએ અને અસલના જુગની અંદર જો તે વખતે પણ ભોળાનાથને માતા પાર્વતી કેવા છે જુઓ તો ખરા. એ વખતે કહેવામાં આવ્યું કે તમે તમારી દાઢી અને મૂછ ઉતરાવી નાખો તો મેળ ખાય. અને બીજું અમારામાં ભીલમાં એવી રીત છે કે નર નાચે અને નારી રીજે ને ત્યારે જ, કારણ કે એકબીજાનું ઘર માંડે. કે નાચવાની વાત કરસ તો પછી મને તો ત્રણ ઢંડ નૃત્ય આવડે છે, તું કેવું નાચી દો પછી. માતા પાર્વતી વિચાર કર્યો કે આ તો ગાંડો ભાયડો અને વખતે નાચ કરે અને મારા મોહપાસમાં ફસાણા છે એનો પુરાવો શું. માતા પાર્વતીએ શું કર્યું એ વખતે 33 કોડી દેવતાઓને યાદ કર્યા. બ્રહ્માજી, વિષ્ણુ, ઇન્દ્ર, નારદ, 33 કોટી દેવતા આવી અને આકાશ માર્ગે ઉભા છે. બોલો માતાજી શું છે, ફરમાવો. કે બીજું કાંઈ નથી, પણ આજ દિવસ સુધી ભોળાનાથ તમને બધાને કામી કહેતા હતા, કામી, પણ આજે મારા મોહપાસમાં ફસાણા છે. માટે મોહપાસમાં ફસાણા છે ને તમને પણ મોકો છે કે સદાને માટે તમને કામી કહેતા હતા ને, હવે કોઈ દી તમને કામી ન કીએ એવો રસ્તો મેં કાઢ્યો છે. બ્રહ્માજી કે માતાજી જે થાય તમારી, બહુ સારું કર્યું. ભગવાન કહેવાનું કે બહુ સારું. નારદજી કહેવા લાગે શું વાત છે પ્રભુ. કે બીજું કાંઈ નહીં, પણ આજે ભોળાનાથ છે ને એ મારા મોહપાસમાં ફસાણા છે, માટે નાચ કરવાના છે. અને એ નાચ કરે અને એ વખતે તમે સાક્ષી રહેજો કે ભલે માતાજી બહુ સારું, અમે તો તૈયાર જ છીએ. ભોળાનાથ કહેવા લાગ્યા ભીરડી બોલ કેટલી વાર છે, હું તે તું કેવો નાચ કહી આપું. કે ભલે નાચો ત્યારે નાચો. કે એમ ન નાચો કે ત્યારે તમારા પગમાં ઝાંઝર છે, લાવો મને. એ વખતે ભીરડીએ પોતાના ઝાંઝર હતા એ ભોળાનાથને આપ્યા અને ભોળાનાથે એ ઝાંઝર પોતાના પગમાં ઠટી લાવો. ઝાંઝર પગમાં પહેરી અને થઈ થઈ કરીને ભોળો નાચ્યા પાર્વતી, થઈ થઈ કરીને ભોળો
नाच जा एम देवो ये फुलवर सारिया मुख हरि बोलो नदानी ए मुख हरि बोलो नदानी થઈ કરીને ભણો નાચા પાર્વતી થઈ થઈ કરીને ભો નાચજા એમ દેવો એ ફૂલવર સાવ્યા મુખ હરી બોલો ને ભોળાનાથ થઈ થઈ કાર કરી અને એ વખતે ભોળાનાથ જયારે નાચ કરે છે દેવતાઓ બધા આનંદમાં કે વાહ મારા નાથ ત્યારે વિષ્ણુ વાવા કરે ભોળાનાથ વિષ્ણુ વાવા કરે છે એવા બ્રહ્મા વેદ ભણે છે રે મુખ હરિ બોલો ને એ મુખ હરિ બોલો ને રામજી વા ભોળાનાથ વા ભોળાનાથ વા ભોળાનાથ વા ભોળાનાથ વા ભોળાનાથ વા ભોળાનાથ ચારે બાજુ દેવતા હતા સુમન એટલે કે પુષ્પની વૃષ્ટિ કરવાને લાગ્યા મારા નાથ આ દયા કરી દયા કરી ભોળાનાથે આમ અધરું પણ આ આટલા બધા તમે ક્યાંથી આવ્યા કે તમારો નાચ જોવા આજે અમને થયું કે વાહ 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 મારા નાથે દયા કરી અને તમે ભીડના મોહ પાસમાં ફસાણા એથી કરી અમને ખૂબ આનંદ થયો આનંદ દેવતાઓને જોઈ ભોળાનાથ વિચાર કરે ભારી કરી આજે ગજબ કરી નાખ્યો અને આ દેવલોક બધા મારી વાતો કરશે કે ભોળાનાથ એક ભીડના મોહ પાસમાં ફસાણા શંકર ભગવાન ભોઠા પડી ગયા ભોઠા ભોઠા પડી માથે હાથ દઈ ઉભા છે બ્રહ્માજી આગળ થયા કાનાથ કેમ છો ભોળાનાથ કે માટી દશા કેમ હોય બીજો એક ભીડના મોહ પાસમાં હું ફસાઈ ગયો બ્રહ્માજી કરવું શું બ્રહ્માજી કહેવા લાગ્યા નાથ એક વાત કરું કે કહો આ ભીડડી નથી આ ભીડડી નથી કે ત્યારે અમારા માતા પાર્વતી અરે પાર્વતી તે મને છેતરો કે તમે ખંભે ચામડા નાખીને છેતરવા આવ્યા હતા હું ન છેતરાણી પણ તમે તો છેતરાઈ ગયા ને કે આ હું જરૂર છેતરાણો પણ પાર્વતીજી એક વાત સાંભળો જરા કે શું આ બધા દેવલોક આવ્યા છે ને એ આપણે બધાને કૈલાસ પર લઈ જાય કે કા કે કૈલાસ પર હોય ને અને બધા ત્યાં આવે અને આપણે પ્રસાદ જમાડીએ કા પ્રસાદ શા માટે તમને ખબર છે કે ના આ બધા દેવતા છે ને એ કૈલાસમાંથી આવે અને પ્રેમથી જમે અને વાત એવી છે ને કે જરા જમે આપણે ત્યાં તો કોળિયાનું મારું નીચું જોવે મારી ક્યાંય વાત નહીં કરે આમ જયારે કહેવામાં આવ્યો ત્યારે માતા પાર્વતી કહેવા લાગે ભલે ખુશીથી આવે એ વખતે દરેક દેવતાઓ કૈલાસ ઉપર આવે છે ભગવતી અન્નપૂર્ણાનો અવતાર મનગમતા ભોજન આપે છે જે જોઈએ તે મોઢે માયનું ભોજન એ વખતે દેવતાઓને પ્રેમથી જમાડે છે અને ભોળાનાથ માટે આકડાની કીધી રોટલી પાર્વતી ગતુરાનું શાક રે એમ જમે છે ભોળો જન નાથ રે મુખ હરિ બોલો ને રામજી એ મુખ હરિ બોલો ને રામ આકડાની રોટલી ધતુરાનું શાક ભોળાનાથ જમવાને માટે બિરાજમાન થઈ ગયા
આ વખતે ભોળાનાથ નો જો કેવો ખોરાક છે, આકડાની રોટલીઓ, ધતુરાનું શાક ભોળાનાથ જમે છે પ્રેમથી. અને ગાય શીખે ને સુણે સાંભળે પાવાવદી, ગાય શીખે ને સુણે સાંભળે એમ બાલણ હોરી કેરો, દાસ રે મુખ હરી બોલો ને રામજી, એ મુખ હરી બોલો ને રામજી. ભોળાનાથ પ્રેમથી પ્રસાદ લે છે, દેવતાઓ પ્રસાદ લઈ અને તે વખતે સ્વર્ગે સિધાવે છે અને ભોળાનાથ જમી અને જૂઠી અને ત્યાર પછી તે જ કૈલાશ ઉપર પોતે સમાધિમાં બેસી જાય છે અને માતા પાર્વતીજી તેમની સેવા કરે છે. ઉમાપતિ મહાદેવ કી જય, ઉમાપતિ મહાદેવ કી જય, હર્ષિત માત કી જય, હર્ષિત માત કી જય. સ્ટુડિયો ગોવિંદા અને નિર્માતા નરેન્દ્ર સોની સહર્ષ રજૂ કરે છે જલારામ સુવર્ણ ગાથા. ગાયક કલાકારો મીના પટેલ અને રઘુવીર કુંચાલા. સંગીત નિયોજન